नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे मेट्रिक्सना 1-19 एक्जाम्पल जोया था। आज आपणे 20 एक्जाम्पलथी अभ्यास करीशुं। तो 20 एक्जाम्पलमां शुं कीधुं छे, एक सविशेष शाळाना पुस्तक भंडोळमां 10 ડઝન रसायण विज्ञानना पुस्तकों, 8 ડઝન भौतिक विज्ञानना पुस्तकों अने 10 ડઝન अर्थशास्त्रना पुस्तकों छे। एटले कि आपणे आ पुस्तकोनी अहींया संख्या आपेली छे, एनी पाछी शेमां आपेली छे तो कि ડઝનમાં આપેલી છે। આગળ તેમની વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા છે। એટલે કે તો કે પુસ્તક ભંડોળમાં રસાયણ વિજ્ઞાન છે એના કિંમત કેટલી, એક પુસ્તકની 80 રૂપિયા, પછી ભૌતિક વિજ્ઞાનના 60 રૂપિયા અને અર્થશાસ્ત્રના 40 રૂપિયા છે। આગળ જોઈએ, પુસ્તક ભંડોળના બધા જ પુસ્તકો વેચાણ કરી દે તો શ્રેણીક બીજગણિતની મદદથી ભંડોળને કેટલી રકમ મળશે તે શોધો। તો અહીંયા આપણે સ્ટાર્ટ કરી સોલ્યુશન, તો કે અહીંયા શાળામાં કેટલા, 10 ડઝન રસાયણ વિજ્ઞાન, 8 ડઝન ભૌતિક વિજ્ઞાન અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે। હવે જો ધ્યાનથી, હવે આપણે કઈ રીતે ગણતરી કરી, તો 1 ડઝન હોય એટલે કેટલા ડઝન, 12 નંગ આવે, એ ખબર છે બરોબર। આગળ જોઈએ, કારણ કે કેળાની દુકાને જાય, આપણે કેળા લેવા ગયા હોય તો આપણે કહીએ ને 1 ડઝન કેળા આપો એટલે કેટલા આપે, તમને 12 કેળા આપે બરાબર। 2 ડઝન એટલે 12 × 24 એટલે કે 1 ડઝન એટલે 12 નંગ થાય। આગળ જોઈએ, હવે એક પુસ્તકની કિંમત આપણે કીધી છે પહેલાં રસાયણ વિજ્ઞાનની 80 રૂપિયા છે, તો 10 ડઝનની કિંમત કેટલી થાય, તો આપણે શું કરી, 10 × પહેલાં 12 કરીએ એટલે 120, 120 × કેટલા પુસ્તકની કિંમત, 80 રૂપિયા, ખ્યાલ આવી ગયો। પરંતુ આપણે અહીંયા શ્રેણીક બીજગણિતની મદદથી મેળવવાનો છે, તો આપણે જેટલા કાંઈ ડઝન છે બરાબર એ લખી નાખી, કેટલા કેટલા આપેલા છે, તો પહેલા લખી ઈકોના, તો કે રસાયણ વિજ્ઞાનના, પછી 8 ડઝન ઈકોના, તો કે ભૌતિક વિજ્ઞાન, પછીના જે 10 ડઝન ઈકોના અર્થશાસ્ત્રના। હવે જો આ જે શ્રેણીક આપણે લખો એ કેટલી કક્ષાનો, 1x3નો લખો એટલે કે 1 હાર અને 3 સ્તંભવાળો લખો, તો બાજુનો જે મારો શ્રેણીક આવશે, શ્રેણીક ગુણાકારનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની હવે ગુણાકાર કરવો છે, તો એની કક્ષા કેટલી હોવી જોઈએ, 3x1 હોવી જોઈએ, 3 તો હોવી જ જોઈએ બરાબર, 3 હાથ હોવી જોઈએ। તો પહેલાં આપણે 80 લખીએ, 80 શું કરવા પહેલાં લખા, કારણ કે એ રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકનો ભાવ આપેલો છે બરાબર, પછી બીજા, તો કે બીજા 60 લખે છે, કેમ, કારણ કે બીજી જો આ ગુણાકાર થાય એટલે 8નો 60 સાથે ગુણાકાર થાય ગુણાકારની મદદથી, પછી ત્રીજા, તો કે આપણે અર્થશાસ્ત્રના એ 40 રૂપિયા। હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, પણ તમને એવું ક્વેશ્ચન થાય કે સાહેબ આપણે જે કિંમત આપી 12ની આપી છે એટલે ડઝનની આપી છે, તો આપણે ખબર છે કે અદિશનો શ્રેણીક સાથે ગુણાકાર કરીએ એટલે દરેકે દરેક ઘટક સાથે ગુણાકાર થાય, તો અહીંયા જો આપણે 12 મૂકી દઈએ શરૂઆતમાં જ આખા શ્રેણીકની, તો મતલબ કે 12 × 10 ગુણાશે, 12 × 8 ગુણાશે, 12 × 10 ગુણાશે, તો મતલબ કે અર્થશાસ્ત્રના પુસ્તકો થઈ ગયા જેટલા હોય એટલા, પછી ભૌતિક વિજ્ઞાનના થઈ ગયા અને રસાયણ વિજ્ઞાનના બધા થઈ ગયા, તો આલી ખાલી તમારે શું કરવાની છે, ગણતરી કરવાની છે। સૌ પ્રથમ શું કરશો, તો કે આ બંને જે આ શ્રેણીક અને આ શ્રેણીક બંનેની મલ્ટીપ્લાય કરશો એટલે આ 3x1 કક્ષાનો, આ 1x3 એટલે આન્સર તમારે ખાલી 1x1નો એક શ્રેણીક મળશે, એની સાથે જી આવે ને 12ને ગુણાકાર કરી નાખજો, છે ઈઝી। તો આ એક તમારી પોતાની રીતે ગણવાનો છે, થોડી માહિતી આપી દીધી પછી ખાલી આ નીચેની માહિતી પૂરતી કરવાની છે તમારે। આગળ જોઈએ, આગળ હું આપેલું છે, તો તમને MCQ આપેલા છે। હવે આ MCQ માટે આપણે અહીંયા રકમમાં જે PY અને X આપેલું છે, PYW બરાબર, તો એમાં આપણે અહીંયા જે એની કક્ષા ઉપર થોડોક આપેલી છે એ બાકી રહી ગઈ છે લખવાની, તો સૌ પ્રથમ આપણે પહેલાં એની કક્ષાઓ લખી નાખશે બરાબર, તો કક્ષા કેટલી આવશે તો જોઈએ આપણે,
તો લખી નાખજો આપણે અહીંયા, આપણે સાઈડમાં લખી નાખશી તો કે શ્રેણીકો આવી રકમમાં જ હેડિંગ આપેલું છે તમને, પણ આમાં લખવાનું બાકી રહી ગઈ છે. શ્રેણીકો એક્સ, પછી આપેલું છે વાય, પછી ઝેડ, ડબલ્યુ અને પી ની કક્ષા અનુક્રમે ટુ ક્રોસ એન, થ્રી ક્રોસ કે, ટુ ક્રોસ પી, એન ક્રોસ થ્રી અને પી ક્રોસ કે છે. હવે ધ્યાનથી જોજો, કોઈ કે એક્સ ની કક્ષા તો કે પહેલા આપેલી છે ટુ ક્રોસ એન, બરોબર, એટલે રકમમાં માહિતી હતી. હવે આપણે અહીં સોલ્યુશન કરીએ. હવે રકમમાં જો શું કીધું છે, પી વાય પ્લસ ડબલ્યુ વાય વ્યાખ્યાયિત થાય તે રીતે એન કે અને પીની પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કે અને પી બરાબર શું હોઈ શકે ને એવા કાંઈ તમારે જવાબ આપવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે જો અહીં પી વાય પ્લસ ડબલ્યુ વાય છે તો પહેલાં પી વાયની ચર્ચા કરી પછી ડબલ્યુ વાયની જોઈશું. કે પી વાય છે એટલે બંનેનો ગુણાકાર આપેલો છે, તો પી ની કક્ષા આપણે કેટલી આપેલી છે જોવો, તો કે પી એટલે કે સૌથી છેલ્લે એટલે કે પી ક્રોસ કે આપેલી છે. પી ની કક્ષા કેટલી આપેલી છે, પી ક્રોસ કે, તો આપણે અહીં લખી પી ક્રોસ કે, તો કે વાય, તો કે વાય વાય ની કક્ષા કેટલી આપી છે, તો કે થ્રી ક્રોસ કે. રકમ આપેલું છે ને એક્સ પછી વાય, તો વાયની બીજી એટલે થ્રી ક્રોસ કે. હવે આપણે જુઓ, શ્રેણીકોનો ગુણાકાર થાય તો પહેલાંના સ્તંભની સંખ્યા બી અને બીજાના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીં કે બરાબર કેટલા મળે, ત્રણ, કારણ કે આ બે કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ, બરાબર, શ્રેણી ગુણાકાર કરવો માટે, પી વાય મેળવવા માટે. તો કે બરાબર ત્રણ થઈ ગયા. હવે આગળ જોઈએ ડબલ્યુ વાય, તો કે ડબલ્યુ ઇન્ટુ વાય કરવું છે, તો કે ડબલ્યુની કક્ષા કેટલી આપેલી છે, તો કે એન ક્રોસ થ્રી, અને વાયની આપણે હમણાં ચર્ચા કરી થ્રી ક્રોસ કે. તો મતલબ કે ડબલ્યુ ઇન્ટુ વાય થાય તો આ બે સરખા આવવા જોઈએ, તો સરખા આપેલા જ છે. તો ડબલ્યુ ઇન્ટુ વાય જે મળશે બંનેનો ગુણાકાર, એની કક્ષા કેટલી આવશે, તો વૈધી, એટલી વૈધી કેટલી, એન ક્રોસ કે. તો અહીંયા એ જ રીતે પી ઇન્ટુ વાય થશે તો પી ઇન્ટુ વાયની કક્ષા કેટલી આવશે, વૈધ્યું એટલે પી ક્રોસ કે, બરાબર, પી ક્રોસ કે, અને કે બરાબર આપણે મળી ગયા છે કેટલા, તો કે પી ક્રોસ ત્રણ, તો કે પી ક્રોસ થ્રી. હવે જુઓ આગળ, બે શ્રેણીક આપેલા છે આ પી વાય ને ડબલ્યુ વાય, હવે એક થઈ ગયા, બંનેનો હું કીધો છે વચ્ચે સરવાળો. હવે સરવાળો આપણે કરીએ તો આપણે ખ્યાલ છે સરવાળા માટે ક્યારે થાય, તો કે જો બંને શ્રેણીકોની કક્ષા સમાન હોય તો બંને શ્રેણીકોનો સરવાળો થશે. તો કે અહીંયા જો આ કે બરાબર થ્રી, તો અહીંયા પી વાયની કક્ષા આપણે લખી, તો આપણે જે છે પી ક્રોસ થ્રી પ્લસ ડબલ્યુ વાય, ડબલ્યુ વાયની એન ક્રોસ કે છે, એટલે એન કે બરાબર ત્રણ મળી ગયા છે, તો કે બરાબર ત્રણ. તો આની ઉપરથી જોઈએ તો બંને શ્રેણીકોનો સરવાળો થાય, તો ત્રણ તો ત્રણ છે બીજા બીજે, બંનેના સ્તંભ તો સરખા આપેલા પણ હાર પણ બંનેને કેવી થવી જોઈએ, સરખી, મતલબ કે પી બરાબર શું થવું જોઈએ, એન, તો કે પી ઇઝ ઇક્વલ ટુ એન અને કે બરાબર ત્રણ. તો એવો એક ઓપ્શન છે કે બરાબર ત્રણ. અને જો તમે શરૂઆતમાં જોયું હોય તો પી ઇન્ટુ વાય ખાલી ગુણાકાર કરશો તો એ કે બરાબર ત્રણ. હવે કે બરાબર ત્રણ વાળા તમારી પાસે બે જ ઓપ્શન છે, કાં તો એ આવે અથવા તો સી આવે, બરાબર, તો એના ઉપરથી ખ્યાલ આવી જશે ગણતરી કરી એટલા માટે. આગળ જોઈએ નેક્સ્ટ. હવે નેક્સ્ટમાં શું કીધું છે તમને, કે એન બરાબર પી હોય તો શ્રેણીક સેવન એક્સ માઇનસ ફાઈવ ઝેડની કક્ષા શોધો. હવે જો એક્સની કક્ષા આપણે અહીંયા ગણશી, બરાબર, એક્સની કક્ષા આપણે આપેલી છે, એક્સની કક્ષા કેટલી આપેલી છે, તો કે ટુ ક્રોસ એન. તો એની સાથે હું કદાચ કોઈ એક અદિશ સંખ્યા ગુણું એટલે કે કોઈ નંબર ગુણું તો એની કક્ષા બદલાય, ન બદલાય, તો સેવન એક્સની કક્ષા કઈ રહેશે, આ જ રહેશે, માઇનસ ફાઈવ ટુ ઝેડ. હવે ઝેડની કક્ષા કેટલી આપેલી છે, તો કે જો રકમમાં કેટલી આપેલી છે, ટુ ક્રોસ પી. ઝેડની કક્ષા કેટલી આપેલી છે, ટુ ક્રોસ પી રકમમાં આપેલી છે, તો ફાઈવ ઝેડની કક્ષા ટુ ક્રોસ પી જ થાય. હવે અહીંયા આપેલું છે કે એન બરાબર પી હોય રકમમાં તો આની શ્રેણી કક્ષા કેટલી થાય,
હવે બાદબાકી છે તો બાદબાકી માટે આ બંને જે શ્રેણીક આપ્યા આ બંને કેવી થવી જોઈએ? કક્ષા સમાન થવી જોઈએ. સરવાળા માટે બાદ આપણે સબટ્રેક્શન કરી કે એડિશન કરી, બંનેની કક્ષા તો સમાન હોવી જોઈએ. અહીં 2×n ને 2×p આપેલું છે, તો મતલબ કે n બરાબર શું થવું જોઈએ? p. અને રકમમાં આપેલું છે, રકમમાં એવું આપેલું છે તો મતલબ કે આની કક્ષા કાં તો 2×n આવે અથવા તો 2×p આવે, કારણ કે એન બરાબર પી છે. તો તમારા જવાબમાં જોઈ લો 2×n આપેલું છે, 2×p. જે કાંઈ જવાબમાં આન્સર આપ્યો હોય તમારો આન્સર, તો બી આપણે જો 2×n આપેલો છે તો સાચો આન્સર કેટલો? 2×n. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ હું કે પરિવર્ત શ્રેણીક. હવે આ જરાક ધ્યાનથી સમજો, પરિવર્ત શ્રેણીક એટલે કે શું? તો જુઓ, આપણે કોઈ પણ એક શ્રેણીક લખીએ, એ જેમ કે મેં કક્ષા લખી 1, 2 અને 3, તો કે આનો પરિવર્ત શ્રેણીક એટલે, પરિવર્ત શ્રેણીક એટલે કે જેટલી કાંઈ પણ તમારી હાર હોય એને સ્તંભમાં કરવાનું પરિવર્તન, અને જેટલા કાંઈ પણ તમારા સ્તંભ હોય બધાને હારમાં પરિવર્ત કરવાનું. તો કે આ કેટલી હાર છે? એક હાર છે. આ હારને સ્તંભમાં કરી નાખવાનું, મારે સ્તંભમાં કરો નાખવાનું. તો કે આખી હારને સ્તંભમાં કરી નાખવું, મળે શું? 1, 2, 3. ઓકે, તો આ જે મળ્યો એને મારે શું કહેવાય? એનો પરિવર્ત શ્રેણીક. પરિવર્ત શ્રેણીકને શેના વડે દર્શાવાય? કાં તો ઘણાય જુઓ એ ડેશ વડે દર્શાવે, અથવા તો એ ટી. હવે એમ થાય કે એ ટી એટલે શું? એની ઉપર આપણે ટી કરવાનો. એટલે શું? તો કે ટી એટલે કે ટ્રાન્સપોઝ. આ પરિવર્ત શ્રેણીક છે એને અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ ઓકે મેટ્રિક્સ કહેવાય, બરાબર? તો કે એના માટેનો જે સિમ્બોલ ટી છે એટલે આપણે એની ટી પણ દર્શાવે, અથવા ઘણી વાર એ ડેશ પણ દર્શાવે. હવે વ્યાખ્યા થોડો ખ્યાલ આવ્યો. હજી એક ઉદાહરણ જોઈએ. જો અહીંયા તમે જોશો તો કે આની કક્ષા કેટલી હતી? અત્યારે 1×3 હતી. તો એનું જે ટ્રાન્સપોઝ થયું એનો કક્ષા, તો કે જો આ 3 હાર, કેટલી હાર છે? 1 હાર. 3 હાર, 3 હાર છે અને સ્તંભ 1 થયો. મતલબ કે જે પહેલાં જેટલી તમારી હાર હતી, પહેલાં જેટલી હાર હોય એટલા સ્તંભ થઈ જાય, જેટલા સ્તંભ હોય એટલા હાર થઈ જાય. મતલબ કે કક્ષા ઉડલી થઈ જાય. જો અહીં એન 1×3 છે, અહીંયા કેટલી? 3×1 થઈ ગઈ. મતલબ કે જો તમારે એક બીજો શ્રેણીક આપણે લઈએ, એ બી સી ડી ઈ અને એફ, તો આનો પરિવર્ત શ્રેણીક શું મળે? તો પરિવર્ત શ્રેણીકને આપણે ખ્યાલ આવી ગયો, શેના વડે દર્શાવાય? એ ડેશ વડે અથવા તો એની ટી વડે દર્શાવી. તો આગળ જોઈએ. ઓકે, તો હવે તો કે એમાં તમારે જી હાર છે ને એ સ્તંભ કરી નાખવાની. મતલબ કે પહેલી હાર કઈ છે? એ બી સી. તો એને પેલો સ્તંભ કરી નાખવાનો, એ બી સી. તો બીજી હાર તો કે ડી ઈ એફ, તો એને બીજો સ્તંભ કરી નાખો, ડી ઈ એફ. હવે જો પહેલાં જે તમારો એ હતો એની કક્ષા, તો કે આપણે 2 હાર ને 3 સ્તંભ, 2×3 હતી. જ્યારે એનો પરિવર્ત થયો તો પરિવર્તની કક્ષા કેટલી આવી? તો કે 3×2. મતલબ કે ઇન જનરલ જો કોઈ એ આપેલો હોય ઈ એમ ક્રોસ એનનો હોય, તો એનો જે ટ્રાન્સફોર્સ થાય અથવા તો એનો પરિવર્ત જે થાય એની કક્ષા એન ક્રોસ પી થઈ જાય, બરાબર? કક્ષા હોય એ બદલાઈ જાય. હવે જો વ્યાખ્યા શું કહે છે કે જો એમ ક્રોસ એન શ્રેણીક એ આઈ જેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલબદલ કરવામાં આવે, તો તેથી મળતા શ્રેણીકને એનો પરિવર્ત શ્રેણીક કહે છે. અંગ્રેજીમાં એને કીધું છે કે ટ્રાન્સફોર્સ ઓફ અ મેટ્રિક્સ કહે છે. એના પરિવર્ત શ્રેણીકને એ ડેશ અથવા તો એ ટી વડે દર્શાવાય છે. ખ્યાલ આવી ગયો? અને જો અહીંયા આપેલું છે એ બરાબર એ આઈ જે એમ ક્રોસ 1 હોય, તો એ ડેશ બરાબર શું થાય? એ જે આઈ એન ક્રોસ એમ. આ ઉદાહરણ જોઈ જોજો કમ્પ્લીટ એટલું. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. તો કે નેક્સ્ટ શું કહે છે આપણે? ઓકે, એના ગુણધર્મો. એટલે કે જો કોઈ શ્રેણીક એ આપેલો હોય તો એની સાથે કેવી કેવી પ્રક્રિયા પરિવર્ત કરવાથી શું શું ફેર પડે એના વિશે ચર્ચા કરી. મતલબ કે જોઈએ, સપોઝ કે એ બરાબર 1, 2 ખાલી આપેલો છે, બરાબર? મતલબ કે આની કક્ષા કેટલી થઈ? તો કે 1 હાર, 2 સ્તંભ, 1×2. તો કે આનો પરિવર્ત શ્રેણીક લખું, તો કે એટલે કે એ ડેશ લખાય, તો કે એ ડેશની કક્ષા કેટલી થશે? તો કે હારને સ્તંભમાં એટલે 1, 2 કરી નાખવાને સ્તંભ, તો કે 2×1 થઈ ગયો એની કક્ષા. હવે કોઈ એમ કે સાહેબ હજી મારે આ પરિવર્ત કર્યો ને, હજી મારો પાછાનો પરિવર્ત કરવો હતો, મતલબ કે એ ડેશનો એ ડેશ, બરાબર? ફરીથી ડેશ.
તો એનું શું થશે, આ પાછી આર ને પાછી સ્તંભમાં, આને પાછા 1 2 થઈ જાય, મતલબ કે આની કક્ષા પાછી 1 ક્રોસ 2. તો આ જેવો જ કોના જેવો થઈ ગયો, તો આપણો જે એ હતો એ જ થઈ ગયો. ઓ કે તો મતલબ કે એ ડેશનો ડેશ એટલે એકવાર પરિવર્ત કરો ને પાછી એની પરિવર્તણી કરો, પાછો મૂળ મળે. કારણ કે એક સ્તંભ હોય પહેલાં એને હારમાં કરો, પાછો એને કરશો એટલે હારને પાછી સ્તંભમાં લઈ આવશો એટલે પાછા હતા ની અન્ય આવી ગયા, એટલે શું મળે, બે વાર જો પરિવર્ત કરો તો એ પહેલી પ્રોપર્ટી. એવું કહે છે. બીજી શું કહે છે કે જો કોઈ પણ શ્રેણીક એ આપેલો હોય એની સાથે તમે પહેલાં અચળાંક કે ગુણી નાખો અને પછી એનો પરિવર્ત કરો, કે પહેલાં તમે એનો પરિવર્ત કરી લ્યો શ્રેણીક પછી કે એની સાથે ગુણો, મતલબ કાંઈ ફેર પડતો નથી. ને આપણે પાછળ એક્ઝામ્પલ આવશે એટલે બધા પ્રોપર્ટી સરખા ડિસ્કસ કરીશું. બરાબર. બીજી પ્રોપર્ટીમાં તો કે પહેલાં કોઈ પણ બે શ્રેણીકનો સરવાળો કરો, એ પ્લસ બી કરો, પછી એનો પરિવર્ત કરો, કે પહેલાં એનો પરિવર્ત કરી લ્યો અને પછી એનો સરવાળો કરો, તો બંનેનો જવાબ કેટલો આવે, સેમ. પરંતુ ગુણાકાર માટે થોડુંક અલગ છે. જેમ કે ગુણાકાર માટે આપણે ખબર છે, બે શ્રેણીક આપેલા હોય તો એ બેનો ગુણાકાર કરી તો એ આપણે યોગ્ય થતો નથી, એટલે કે એ બી બરાબર બી એ, મતલબ કે એ ક્રમના નિયમનું પાલન કરતું નથી ગુણાકાર માટે. તો એવી જ રીતે જો અહીંયા બે શ્રેણીક આપેલા હોય એ અને બી, તો એ અને બીનો તમે ગુણાકાર કરીને એનો પરિવર્ત કરો તો બરાબર શું થાય, તો ઘણાને એમ થાય પહેલાં પરિવર્ત કરી નાખો ને પછી ગુણાકાર, હં એવું નથી થતું. પણ એના માટે શું કરવું પડે, જો પાછળ શું છે, બી છે, બીને પહેલાં લખવાનો અને એને પછી, મતલબ કે એ બી આખાયનો પરિવર્ત શ્રેણી કરી એટલે એ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ. બરાબર. તો કોક કે એમ કે સાહેબ આવું આપ્યું હોય તો એક્સ વાય નો ડેશ, તો પહેલાં વાય નો ડેશ પાછળથી ચાલુ કરવાનું, પાછળ જે હોય તમારા કાઉન્સમાં એનો પહેલાં પરિવર્ત કરતા જવાનો ઇન્ટુ એક્સ ડેશ. બરાબર. એક્ઝામ્પલ આપણે જોશી હમણાં એટલે વધારે ખ્યાલ આવશે. આગળ જોઈએ ઉદાહરણ જોવા, શું કહે છે, જો એ બરાબર એક શ્રેણીક આપેલો છે, બી બરાબર એક શ્રેણીક આપેલો, તો ચકાસો, મતલબ કે આપણે જે હમણાં કંઈ પ્રોપર્ટી જોઈ, ગુણધર્મ જોયા પરિવર્ત શ્રેણીકને, એ આપણે અહીંયા ચકાસવાના છે. તો કે કેમ ચકાસશે, તો જોઈએ અહીંયા સોલ્યુશન. તો એ ડેશ ને બી ડેશ ને એની જરૂર પડશે, તો આપણે પહેલાં એ મેળવી જ લઈ. બરાબર. તો કે અહીંયા એ ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણીક, મતલબ કે જે હાર છે એ સ્તંભ થઈ જવો જોઈએ, મતલબ કે જે પહેલી હાર છે એને સ્તંભ કરી નાખો તો શું આવે, 3√3 અને 2. બીજી હારને બીજો સ્તંભ એટલે કે 4 2 અને 0, પૂરું થઈ ગયું. પહેલાંની કક્ષા કેટલી હતી, તો કે 2 ક્રોસ 3, અહીંયા 3 ક્રોસ 2 એ ડેશ. બરાબર. એનો પરિવર્તન, તો કે બીનો પરિવર્તન હવે તમને આવડી જ જાય, શું લખવાનું, 2 - 1 2 અને 1 2 અને 4, મતલબ એ અને બીના બેના પરિવર્તન આપણે મેળવી લીધા. હવે જેમ જેમ જે જરૂર પડતી જશે એ પ્રમાણે આપણે જોતા જશે, ઉપયોગ કરતા જશે. આગળ જોઈએ પહેલું, એ ડેશ નો ડેશ બરાબર એ. બરાબર. તો કે અહીંયા એ ડેશ બરાબર શું આપેલો છે આપણે, ઉપર મેળવું એ લખી નાખો, 3√3 2 2 અને 0. એનો ડેશ કરીએ એટલે કે આપણો જે રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ હું લખશી, આ એ ડેશ છે એ તો એમનામાં જ છે, એનો ડેશ કરવો છે એટલે પાછો ડેશ. બરાબર. તો કે અહીંયા જે હાર છે એને સ્તંભમાં કરી નાખો, તો કે પહેલી હાર 3 4, તો એને પહેલો સ્તંભ કરી નાખો 3 4. બીજી હાર √3 અને 2, તો એને બીજો સ્તંભ કરી નાખો. ત્રીજી હાર તો કે 2 અને 0. તો આ જોશો તમે, તો જુઓ તમારો પાછો એ આવી ગયો, તો કે એ ડેશનો ડેશ, ધેરફોર એ ડેશનો ડેશ બરાબર શું મળી ગયો તમને, પાછો એ. ઓકે. સમજાઈ ગયું પહેલી પ્રોપર્ટી. બીજી પ્રોપર્ટી જોઈએ આપણે શું કહે છે, તો કે એ પ્લસ બી આવું પ્રૂવ કરવાનું હોય ને, અહીંયા એ પ્લસ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ. હવે આપણે આખું ગોતવું હોય તો પહેલાં આપણે શું જરૂર, શેની જરૂર પડે,
તો કે એ પ્લસ બી આખાઈનો ડેશ છે, એટલે કે એ પ્લસ બીનો પરિવર્ષણિક મેળવો. તો સૌ પ્રથમ આપણે શું કરશું, એ પ્લસ બી મેળવી લે બરાબર, પછી એના પરિવર્ષની ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા એ પ્લસ બી, હવે એ પ્લસ બી એટલે શું છે આપણે જુઓ, એ એટલે થ્રી રૂટ થ્રી ટુ, પહેલા પછી બીજી આર શું આપેલી છે આપણે, ફોર ટુ ઝીરો પ્લસ બી, તો કે આપણો બી શ્રેણીક શું આપેલો છે, ટુ માઇનસ વન ટુ, અને એની બીજી આર શું આપેલી છે, વન ટુ ફોર બરાબર, વન ટુ અને ફોર. હવે આ બંનેનું એડિશન કરશે, તો એડિશન કરશે એટલે ખ્યાલ છે કે શ્રેણીકોનો સરવાળો કઈ રીતે થશે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે થ્રી પ્લસ ટુ ફાઈવ, રૂટ થ્રી પ્લસ માઇનસ વન એટલે કે રૂટ થ્રી માઇનસ વન, ટુ પ્લસ ટુ, ટુ પ્લસ ટુ એટલે ફોર. નેક્સ્ટ જોઈએ, ફોર પ્લસ વન ફાઈવ, ટુ પ્લસ ટુ ફોર, ઝીરો પ્લસ ફોર એટલે કે પાછા ફોર. હવે આ જે મળ્યું આપણે શું મળ્યું, એ પ્લસ બી, આપણે જોઈએ છે શું, એ પ્લસ બી આખાઈનો ડેશ. તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એલ એચ એસ થાય, એ પ્લસ બી આખાઈનો ડેશ, એટલે કે આ જે એ પ્લસ બી મેળવ્યો એનો પરિવર્ષણિક, આનો પરિવર્ષણિક શું થશે, તો કે હાર છે ને સ્તંભમાં કરી નાખો, તો પહેલી હાર તો કે રૂટ ફાઈવ, પછી રૂટ થ્રી માઇનસ વન અને ફોર, બીજી હાર ફાઈવ ફોર અને ફોર, તો આપને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ. હવે રાઇટ હેન્ડ સાઈડમાં શું કીધું છે, એ ડેશ પ્લસ બી ડેશ. હવે જો એ ડેશ પ્લસ બી ડેશ આપણે ઓલરેડી પહેલાં મેળવી લીધા બરાબર શરૂઆતમાં, તો કે એ જ આપણે લખી નાખીએ, એ ડેશ પ્લસ બી ડેશ અને આર એચ એસ એ ડેશ પ્લસ બી ડેશ. હવે એ ડેશનો પરિવર્ષણિક, તો કે એ ડેશનો પરિવર્ષણિક આપણે જો રૂટ થ્રી, રૂટ થ્રી અને ટુ, ફોર ટુ ઝીરો પ્લસ બી ડેશ એટલે બીનો પરિવર્ષણિક, બીનો પરિવર્ષણિક ટુ માઇનસ વન ટુ, વન ટુ ફોર. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરશો શું મળશે જોઈએ, તો કે થ્રી પ્લસ ટુ ફાઈવ, ફોર પ્લસ વન ફાઈવ, રૂટ થ્રી પ્લસ માઇનસ વન એટલે કે રૂટ થ્રી માઇનસ વન, ટુ પ્લસ ટુ ફોર, ટુ પ્લસ ટુ ફોર, ઝીરો પ્લસ ફોર ફોર. તો જુઓ તમે આ શ્રેણી તમારો જે અહીંયા જે જવાબ આવ્યો એ, અને અહીંયા જે જવાબ આવ્યો એ બે સરખા છે, એ બે સરખા હોય તો આપણે શું થઈ ગયું, બંનેની ડાબી બાજુ જે છે સરખું થાય, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થાય. તો કે અહીંયા એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ, ધેર ફોર શું સાબિત કર્યું આપણે, કે એ પ્લસ બી આખાઈનો ડેશ હોય તો આપણે એ ડેશ મેળવી અને બી ડેશ મેળવી અને એનો સરવાળો કરી તો જવાબ સરખો આવે. ઓકે, બે પ્રોપર્ટી આપણે કીધી થઈ ગઈ બે. ઓકે, ત્રીજું શું કીધું છે આપણે, કે કોઈ પણ અચળાંક કે માટે કે બી આખાઈનો ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ થાય બરાબર. જોઈએ તો અહીંયા જ ખાલી જોઈ લઈએ, આપણે સમાઈ જશે એટલે બરાબર. ત્રીજી પ્રોપર્ટી, કારણ કે આઈ થિંક હું આ પેસ નહીં હોય છે જગ્યા છે. હાલ ત્રીજી પ્રોપર્ટી, અહીંયા કોઈક અચળાંક કે માટે કે બી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ બરાબર. તો પહેલાં શું મેળવશું, કે ઇન ટુ બી, પછી એનો ટ્રાન્સફર્સ કરીશું. તો સોલ્યુશન અહીંયા કે ઇન ટુ બી બરાબર, તો કે તો એમણમ રહેશે, બી એટલે આપણો જે શ્રેણીક આપેલો છે તે બી આપણો શ્રેણીક શું મળેલો છે, ટુ માઇનસ વન ટુ, વન ટુ ફોર બરાબર, ટુ માઇનસ વન
टू अने वन टू अने फोर, एक बार चेक कर ली है ने, टू माइनस वन टू, वन टू फोर, ओके हालो। एनी साथे के नो गुणाकार करी तो आपने खबर है श्रेणीक में कोईपण अदिश मल्टीप्लाय थे गुणाकार थे एट दरेके दरेक घटक साथ थे, दरेक घटक साथ करी तो शू आए टू के के इंटू माइनस वन एट माइनस के टू के के टू के अने फोर के थी गया लो। ओके आ शू मिलो अपने के बी, अपने शू जो के बी आखा नो डेस एट के परिवर्तनिक तो लेफ्ट हेन्ड साइड तो के हम एल एच एस एटले शू हो के बी आखा एनो डेस एट के आज मिलो के बी आपने मेलो है परिवर्तनिक परिवर्तनिक करशी एट पेली हाथ स्तंभ थी जाए मतलब कि टू के माइनस के अने टू के आग जुए तो कि बीजी हारी बीजो स्तंभ तो के टू के अने फोर के थी गयो आटलू लेफ्ट हेन्ड साइड। हवे राइट हेन्ड साइड, राइट हेन्ड साइड में शूँ कीधु के इंटू बी डेस, के इंटू बी डेस माटे आपणे आ रीते के इंटू बी डेस तो के इंटू आपणे बी नो परिवर्तनिक सौ प्रथम ज आपणे मेळवेलो छे बी नो परिवर्तनिक जुओ बी डेस मेळवेलो छे के अहीं जो अहीं रह्यो। ओके तो ये आपणे लखी नाखशी अहीं शूँ आवशे तो के टू माइनस वन टू वन टू फोर एनी साथे के मल्टीप्लाय करो तो दरेके दरेक घटक साथे थशे तो मतलब कि के बी डेस इज इक्वल टू शू मळशे तमने टू के माइनस के टू के टू के अने फोर के तो के इंटू बी डेस बराबर श्रेणीक जी मिलो ई अने के बी आखाई नो डेस बने ने जो आ श्रेणीक अने आ श्रेणीक सरखा मिला तो मतलब बेनी लेफ्ट हेन्ड साइड सेम छे तो बेनी राइट हेन्ड साइड केवी थशे सरखी थशे तो अहींया एल एच एस इज इक्वल टू आर एच एस एटले के बी आखाई नो डेस इज इक्वल टू के बी डेस। तो के त्रण प्रॉपर्टी आपणे जोई बराबर, पहला प्रॉपर्टी आपणे जोई थी, एक प्रॉपर्टी चौथी बाकी छे गुणाकारनी आपणे नेक्स्ट जोशी। तो अहीं सुधी कम्प्लीट थिंक, तो नेक्स्ट लेक्चरमां आपणे ઉદાહરણ નંબર 21 થી અભ્યાસ કરીશું।